નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર 2 પ્રાણીઓમાં પોષણ વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આના પહેલાંના આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઓલ્ડ કોર્સના વિડીયો બનાવેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તમે જઈને જોઈ શકો છો. આ ન્યૂ કોર્સ NCERT બેઝ આવેલ છે, તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તેમાં પાઠ નંબર 2 આપેલ છે, પ્રાણીઓમાં પોષણ, તેના વિશે ચર્ચા કરવાની છીએ. મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દેજો, એટલે મારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. મિત્રો, પાઠ શરૂ કરીએ. તો પ્રકરણ 1માં આપણે અભ્યાસ કરી ગયા કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિનો ખોરાક બનાવી શકે છે. મિત્રો, પ્રકરણ 1નો વિડીયો મેં બનાવેલ છે, તે તમે પહેલાં જુઓ, તેથી તમને આ પાઠ સમજવામાં તમને સરળતા રહેશે કે તેમાં વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે તેના વિશે ચર્ચા કરેલ છે. પરંતુ પ્રાણીઓમાં બનાવી શકતા નથી, પ્રાણીઓ પોતાનો ખોરાક સ્વયં બનાવી શકતા નથી. પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ કે પર વનસ્પતિ રીતને ખાઈને અથવા પરોક્ષ રીતે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે, તેને ખાઈને મેળવે છે. કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંને ખાય છે. યાદ કરો કે મનુષ્ય સહિતના બધા જ સજીવોને વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂરિયાત રહે છે. પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનું શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, આપણે ધોરણ 6માં ભણી ગયા કે ખોરાક વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે, અહીં તેની નોંધ કરવાની છે. ત્યારબાદ કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે, આવા જટિલ ઘટકો તે જ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી, તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર જરૂરી છે. જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે. મિત્રો, અહીં ચિત્રમાં તમે જોઈ શકો કે જટિલ ઘટકો અને સરળ ઘટકોનું રૂપાંતર થાય છે તેમાં. ત્યારબાદ મિત્રો, ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિ વિશે ચર્ચા કરી કે જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની જુદી જુદી રીતો હોય છે. મધમાખી અને હમિંગ બર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નભે છે. અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે. કેટલાક જલીય પ્રાણીઓમાં આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તારવીને ખાય છે. મિત્રો, અહીં એક પ્રવૃત્તિ આપે છે, જેમાં નીચે આપેલા પ્રાણીઓના ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તેનું અહીં અવલોકન કરીને તેમાં નોંધવાનું છે. પ્રાણીઓનું નામ આપેલ છે, ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિનું લખવાની છે. ત્યારબાદ મનુષ્યમાં પાચન વિશે ચર્ચા કરીએ. તો આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ, પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. અપાચિત ખોરાક મળમાં રૂપાંતર થાય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે, જે મુખ ગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં પહેલું છે મુખ ગુહા, બીજું છે અન્નનળી, ત્રીજું છે જઠર, ચોથું છે નાનું આંતરું, પાંચમું છે મોટું આંતરું અને જે મળાશય, અને છઠ્ઠું છે મળદ્વાર, અંત પામે છે. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન થતું હોય છે. જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ વિવિધ પાચક રસોને સ્ત્રાવ કરે છે, અને આ પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચનતંત્ર રચે છે. ત્યારબાદ મિત્રો, મુખ અને મુખ ગુહા વિશે ચર્ચા કરી. તો ખોરાક એ મોં દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતગ્રહણ કહે છે. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. દરેક દાંતના મૂળે પેઢામાં અલગ ખાડા હોય છે. આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને કાર્યો પણ જુદા જુદા કરે છે, તે મુજબ તેમના જુદા જુદા નામ આપવામાં આવે છે. તે અહીં આકૃતિ 2.3માં જોઈ શકો છો કે દાંતના આકૃતિ આપેલ છે, જુદા જુદા પ્રકાર હોય છે, તેની ગોઠવણી અને જુદા જુદા પ્રકારના દાંત જોઈ શકો છો તમે અહીં. જેમાં દાઢ, અગ્રદાઢ,
રાક્ષી અને છેદક આપેલ છે, જેને અહીં ચિત્ર આપેલ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રવૃત્તિ છે, જેમાં 2.2 પ્રવૃત્તિ આપેલ છે. તમારા હાથમાં તમારા હાથ ધોવો, અરીસામાં જોઈને તમારા દાંત ગણો, તમારા દાંતને અનુભવવા તર્જનીનો ઉપયોગ કરો, તમને કેટલા પ્રકારના દાંત જોવા મળે છે. સફરજન અથવા બ્રેડનો એક ટુકડો લો અને આરોગો. બચકો ભરવા કાપવા માટે તમે કયા દાંતનો ઉપયોગ કરો છો, વેઢવા અને ફાડવા માટે કયા દાંતનો ઉપયોગ લેશો, તેની અહીં અવલોકન કરવા છે. મિત્રો, આપણો મોં લાળ ગ્રંથિ ધરાવે છે, જેમાંથી લાળ સ્ત્રવે છે. ત્યારબાદ પ્રવૃત્તિ આપેલ છે, જેમાં 2 કસનળી લો, તેને એ અને બી નોંધો. કસનળી એમાં તેમાં મિત્રો 1 ચમચી ઉકાળેલા ચોખા નાખો. ઉકાળેલા ચોખાને 3-5 મિનિટ ચાવ્યા પછી કસનળી બીમાં નાખો. બંને કસનળીમાં 3-4 મિલી પાણી નાખો અને બંને કસનળીમાં 2-3 ટીપા આયોડીન નાખો અને અવલોકન કરો. બંને કસનળીમાં રંગમાં ફેરફાર શા માટે જોવા મળે છે, તમારા પરિણામમાં સહપાઠી અને શિક્ષક સાથે ચર્ચા કરવાની છે. લાળ એ ટાચનું શર્કરામાં રૂપાંતર કરે છે. જીભ એ મુખગુહાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે. તે આગળના છેડે મુક્ત છે અને કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. તે ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેળવવા ઉપરાંત ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે. જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ. તેની પર રસાકુરો આવેલા છે, જેનાથી સ્વાદની પરખ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો અન્નડી વિશે ચર્ચા કરીએ. તો ગળેલો ખોરાક અન્નડીમાં થઈને આગળ વધે છે. તે અહીં આકૃતિ જોઈ શકો છો તમે કે ખોરાક અન્નડીમાં આવે છે અને ત્યારબાદ જઠરમાં પ્રવેશે છે. પાચન નળીની અન્નડીમાં ખોરાકનું વહન થાય છે. મિત્રો જોઈ શકો તમે આકૃતિમાં, આકૃતિ 2.2માં જોયું કે અન્નડી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે. અન્નડીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે. હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેથી ખોરાક દિશામાં તેની નીચેની દિશામાં ધકેલાય છે. ક્યારેય જઠર દ્વારા ખોરાકનો સ્વીકારતો નથી અને ઉલટી થઈ જાય છે. તમને ક્યારેક કંઈક ખાધા પછી ઉલટી થઈ હોય તે યાદ કરો કે તેના માટેના કારણો વિચારો. ત્યારબાદ જઠર વિશે ચર્ચા કરી. જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. તેનો આકાર પહોળો યુ જેવો હોય છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. તે એક છેડેથી અન્નડી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના તાળામાં ખુલે છે. જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાક સાથે ભળે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્યરત કરે છે. પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. ત્યારબાદ નાના અટાળા વિશે ચર્ચા કરી. નાનું અટાળું એ અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબુ છે. તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે, સાથે સાથે તેની દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે. યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે, જે જઠરની નીચે આવેલી હોય છે, જે આકૃતિ 2.2માં આપણે જોઈ. મિત્રો સ્વાદુરસ કાર્બોડિત અને પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. અંશત પાચિત ખોરાક હવે નાના આંતરડામાં નીચેના ભાગમાં પહોંચે છે, જે કે જ્યાં
નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. કાર્બોહાઇડ્રેટનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી શર્કરામાં ચરબીનું પાચન કરી થઈ તે ફેટી એસિડ અને ગ્લિસરોઈ તથા પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે. નાના આંતરડામાં શોષણ વિશે ચર્ચા કરીએ તો પાચિત ખોરાકના નાના આંતરડાની દિવાળની રુધિરાવાહિનીઓમાંથી પસાર થાય છે, જેને પોષણ શોષણ કહે છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાકોષો કહે છે, રસાકુરો કહે છે. મિત્રો, દરેક રસાકુર પાસે તેની સપાટી નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળવું જોવા મળે છે. રસાકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે. શોષાયેલ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને અભિશોષણ કહે છે. કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છૂટી પડે છે. જે ખોરાક અપાચિત અને વણશોષાયેલ છે તે મોટા આંતરડામાં જાય છે. ત્યારબાદ મોટા આંતરડા વિશે ચર્ચા કરીએ તો મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. બાકી રહેલ કચરો એ મળાશયમાં જાય છે અને તેમાં અર્ધપાચિત મળ સ્વરૂપે મળે છે. આ મળ દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ કહે છે. ત્યારબાદ ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન વિશે ચર્ચા કરી તો ભેંસ કે બીજા ઘાસ ખાનારાઓ પ્રાણીઓને સતત ચાવતા હોય છે, ત્યારે પણ હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને જેને આમાશય નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહ હોય છે. અહીં ખોરાકના અર્ધપાચિત હોય છે અને જેને વાગોળ કહે છે. પરંતુ પછી વાગોળ નાના નાના ગોળકાના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું અને આવા પ્રાણીઓને વાગોળનાર કહે છે. ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અધ્યાંત કહે છે. અહીં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે, જે મનુષ્યમાં આવેલ હોતા નથી. તમે ઘણા પ્રાણીઓને પાચનતંત્ર ધરાવે છે, જે પાચનતંત્ર ધરાવે છે તેના વિશે અભ્યાસ કર્યો છે. પરંતુ ઘણા નાના સજીવો છે જે મુખ કે પાચનતંત્ર ધરાવતા નથી, તો પછી તે કેવી રીતે ખોરાક મેળવે છે અને પાચન કરે છે. હવે પછીના વિભાગમાં ખોરાક મેળવવાની માટેની અન્ય રસપ્રદ પદ્ધતિઓ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, હવે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન વિશે ચર્ચા કરી તો અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મજીવ છે. અમીબા કોષરસ સ્તર એક ગોળ ઘટ કોષકેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળીઓ જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તેને ખોટા પગ કહે છે, જે હલનચલનમાં અને ખોરાક પકડવામાં મદદ કરે છે. અમીબા કેટલાક સૂક્ષ્મજીવોને આરોગે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય છે, તેના ખોટા પગને ખોરાક ફરતે ફેલાવે છે અને ખોરાક ગળી જાય છે. આ ખોરાક અન્નધાનીમાં ફસાય છે. અન્નધાનીમાં પાચક રસો ઠલવાય છે. તે ખોરાકમાં કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. શોષિત ખોરાક વૃદ્ધિ શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણન માટે વપરાય છે. અપાચિત વધેલ ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. ખોરાક પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા બધા જ પ્રાણીઓમાં મોટાભાગે એકસરખી જોવા મળે છે.
આ પછીના પ્રકરણમાં તમે નાના તળામાં શોષાયેલા ખોરાકનું શરીરના વિવિધ ભાગોમાં તરફના વહન વિશે અભ્યાસ કરવાના છીએ મિત્રો. આ પછીના પ્રકરણમાં અહીંયા પ્રકરણ પૂરું થાય છે. મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મિત્રો, આના પછીના પ્રકરણમાં આપણે નાના અટાડા વિશે અભ્યાસ કરવાના છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી શકો છો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.